રાજપીપળા ખાતે ટેરેસ ગાર્ડન ની મુલાકાત લેતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વૈજ્ઞાનિક ડોક્ટર પ્રમોદ કુમાર વર્મા પોતાના જ ઘરે જ ટેરેસ ગાર્ડન માં તમામ પ્રકારની ઓર્ગેનિક ખાતર ઉપરાંત વર્મી કોમ્પોસ્ટ સાણિયું ખાતર તેમજ લિક્વિડ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડી છે, જેમાં દૂધી, કાકડી, મરચા, ભીંડા, કારેલા અને પાલકની ભાજી, પત્તરવેલીના પાન, લીલા ધાણા, મરચા, કેપ્સિકમ, ટામેટા, રીંગણ, ગલકા, તુવેર, મકાઈ, દૂધી, મેથી, નાગરવેલના પાન પણ ઉગાડ્યા છે. સોશિયલ મીડિયામાં તાજી શાકભાજી ઉતારતો વિડીયો જોઈને ઘણા લોકો આ ટેરેસ ગાર્ડનની પ્રવૃત્તિ જોઈને પ્રભાવિત થયા છે. ખાસ કરીને કૃષિ વિજ્ઞાનના કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર પ્રમોદ કુમાર વર્મા અને રાજ્યના શ્રેષ્ઠ ગૌ પશુપાલક અને સજીવ ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત રાજેશ વસાવાએ દીપક જગતાપના ટેરેસ ગાર્ડનની મુલાકાત લીધી હતી. બંને ત્રીજી વારની મુલાકાત લીધી હતી અને કૃષિ વિજ્ઞાનના કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર પ્રમોદ કુમાર વર્માએ જરૂરી માર્ગદર્શન અને સર્ટિફાઈડ બિયારણ ખાતર પૂરું પાડી ટેરેસ પર પણ ઉત્તમ રીતે શાકભાજી કેવી સરસ રીતે ઉગાડી શકાય તેનું ઉદાહરણ લોકો સમક્ષ મૂકી દીપક જગતાપની જેમ અન્ય લોકોને પણ પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો અને અભિનંદન પણ પાઠવ્યા હતા. રાજેશ વસાવાએ પણ અવારનવાર મુલાકાત લઈ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી ગીર ગાયનું છાણિયું ખાતર, જીવામૃત, ઓર્ગોનિક ખાતર પૂરું પાડી તેમના માર્ગદર્શનથી સફળ જીવ સજીવ ખેતીના ઉત્તમ પરિણામો દીપક જગતાપ દંપતીએ મેળવ્યા હોવાનું જણાવ્યું હતું. દીપક જગતાપે જણાવ્યું હતું કે મેં સંપૂર્ણ ઓર્ગેનિક શાકભાજી ઉગાડી છે, જેમાં વર્મી કમ્પોસ્ટ ખાતર, ગીરનું ગાયનું છાણિયું ખાતર, સેન્દ્રિય ખાતર, ચૂનાનું પાણી, લિક્વિડ ખાતરનો સ્પ્રે કરવાથી એકદમ તંદુરસ્ત છોડ વિકસ્યા છે. તમે ટેરેસ ગાર્ડન પર ઓર્ગોનિક શાકભાજી ઉગાડી શકો છો. આ પ્રવૃત્તિમાં અનેરો આનંદ મળે છે. રોજ એક કલાક ખેતી કામ કસરતની કસરત ઘરની તાજી શાકભાજી ઉગાડ્યાનો વિશેષ આનંદ નિવૃત્તિમાં પ્રવૃત્તિની મજા મળતી હોવાનું જણાવ્યું હતું. માર્ગદર્શન આપેલું તો ગૌમૂત્ર અને ગાયના છાણ આમાં ટોટલી આમનું ઓર્ગેનિક છે, કોઈ પણ જાતનું પેસ્ટિસાઇડ નથી છાંટતા. એમાં જે ખાતર નાખ્યું છે એ પણ અમારું ગૌશાળામાંથી આવેલું ખાતર છે. એમને અમે માર્ગદર્શન આપેલું કે આ રીતે કરો. એમાં એમને સરસ મજાની શાકભાજી એમને પોતે બજારમાંથી લાવતા નથી, અહીંયા ખાય છે. મરચાં, ટામેટાં, ભીંડા, પાલક, ફુલેવાર, કોબીજ એ બધી જ વેરાયટી અહીંયા થાય છે. હું પોતે પણ ટેરેસ ગાર્ડનિંગ કર્યું છે. અમે કેવી કે ડેડિયાપારા અને અમારી બંનેનું સહભાગથી આ અમને ટેરેસ ગાર્ડનિંગ બનાવેલું હતું અને લોકોને અમને વિનંતી છે, નમ્ર વિનંતી છે કે આ રીતનું ટેરેસ ગાર્ડન તમે પોતપોતાના ટેરેસ પર ડેવલપ કરી અને દવા ખાતર વગરના પૌષ્ટિક પ્રાકૃતિક તમે શાકભાજી પોતે ઉગાડતા થાવ